छुपी जाए गायो ने गौशाला में घास के मिलाई अरे महाराजा बराबर मिला दिया शाला में बाढ़ को अभ्यास के मपारियो बराबर अपारियो अरे प्रधान जी हूं घना समय से नगर चर्चा है कियो नहीं तो चलो आज मारी इच्छा ये छे कि आप नगर चर्चा है जाए भले महाराज आज राजा Yeah.
राम 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 से कभी एक पानी मिला एकदम सारी શું માલ ઢોર તો બરોબર હાલે છે ને ચરાવાનો ચરાવાનો તો બરોબર હાલી રહ્યું છે પણ ગાયો કરતા ભેંસો ઘણમાં જાતી આવે છે માટે મેં જાહેરાત કરી છે કે આ નગરની ગાયો જે આવે એ વગર વરતે સારવામાં આવશે એવું હે હા અરે હું તો જૂનાગઢ સૌરાષ્ટ્ર ને અમદાવાદ ને ભલે ભેંસો ગાયો સારું અને હે અહીંયા ખડ નહીં બગડાતી છે ઓવિરા અરે ખડ ની નહીં મારે તો એવું છે કે આ પોકરણ ઘટની ગાયો ચારી અને મજા કરી છે અને પૂર્ણ પ્રાપ્તિ કરી છે માટે મારે કે ગુજરાતમાં જવાની જરૂર નથી અજમેર રાજાની નગરી છે અને ગાયોની સેવા કરવી છે આ તો વીરા કોઈનું બોલે છે બોલના ટંકા કરે છે અને આપણે ઈએ મોજ કરે અને આપણે એક મોજ કરી હાલ હાલ હાલે ગાયો પોરી છે માટે હાલ મોજ કરી સંગાયો જાગર કરવા અનવરી મને જાવાનું મન થાય આય ભાઈ એ સંગાયો જાગર કરવા અનવરી મને જાવાનું મન થાય ઓલા ગોમરિયાને કોણ હમ ચાહે લે ગજ મારે અને બે જાય
હવે વેવાણિયા જાય અને ગીગલાના આણાનું કાઈ કરી એવું કરું હે આણા તેડી આવી અને ગીગલો બહુવાનો થઈ જાય પછી યાત્રાએ જાય એ કહું કીર્તન પાડો આથી તને તો મોટ મને ફરાના સુટે રહ્યા વાત જા દેવી આવ તો ઠપકાય રાય ઠપકારું હા એમ કઈ રીતે તું એક ધુવો ગા આ તો ઠપકર હોય રાજા ને આલા બાલા જઈ ગઈ
હાલો જે થાય હવે સકર લઈ તો જવાય એવું નથી. હું તને કહ્યું નો કેતો તો ગુતા હોય કઈ થોડા પેલા નીકળી ગયા હોત. મારા ઢોરા ની લઈ વીરા વધારે હતી ને એટલે પછી થોડું મોડું થઈ ગયું. કાંઈ વાંધો નહીં, હાલો આપણે એક પણ પાછા હંતાઈ જાય વયા જાય પછી નીકળી જઈશું એમ કરી. અરે પ્રધાનજી, મારી રહેત ક્યારે મને જોયા ને એનું મુખ સંઘરતી નથી તો આ રાયકાર લોકો આપણને જોઈએ પાછા કેમ વળી ગયા એની તપાસ કરો. અરે રત્ન રાયકાઓ, અમારા મહારાજાને જોઈને તમે પાછા કેમ વળી ગયા? અરે પહેલા એવું કાંઈ નહોતું, એક ગાવડું ગોતતા ગાવડું જડી ગયું એટલે પાછા વળ્યા. સાચું કહેશો તો તમને યોગ્ય ઇનામ આપશો, નહીં તો સંકટ જેલમાં પૂરશું. એટલે ભાઈ ને કહી ગયા પછી સાચું કહેશું તો પછી તકલીફ નહીં પડે ને તમને? કોઈ તકલીફ નહીં પડે, ખરું છે પણ સત્ય છે. સત્ય હોય સાચું કહી દે. તમારા રાજાને પૂછી આવો કે કરવું છે પણ સત્ય છે, જો કહીશું તો માથું તો નહીં લાગે ને? જરાય નહીં લાગે. પૂછી આવો, પૂછી આવો, પૂછેલું જોઈએ. આજ નગરીના લોકો
પરમવીરા પ્રધાન અત્યારે મને રાજમંદિર બોલાવવાના કારણ શું છે બીજા? અરે રાજમાતા મહારાજાને મળો ભલે બીજા ભગવાન ભોળાનાથ ની ભક્તિ કરી ભોળાનાથ ને પ્રસન્ન કરી આપણા વાંચીએ મેણા ભાગવા
કરવાની માંગણી કરું છું. જય હો. અરે સ્વામીનાથ, તમારી કેવી વાત સત્ય છે મારા નાથ. અને આ ભોળે પ્રજાનું કેવું પણ હકીકત છે કે બાળો ગોબડો લોલો કે લંગડો એક દીકરો હોય સ્વામીનાથ, તો તમારા ગયા પછી આ રાજ ચલાવે, નહીતર તો એક દિવસ આ રાજ ગાદીને મણમણના તાળા દેવમાં આવે નાથ, મણમણ જેવડા તાળા દેવમાં આવે સ્વામીનાથ. સતી, એટલા માટે હું કહું છું કે મને સુખેથી ભોળાનાથની ભક્તિ કરવા જવા માટે વિદાય આપો. અરે સ્વામીનાથ, રહી વાત વનમાં જવાની, તો વને જવું હોય તો મારે કોઈ ના નથી, પણ અત્યારે આપણે ત્રણ ત્રણ દીકરી, એમાં બેન લાસા, લક્ષ્મીબેન સગુણા, એમાં દીકરી સગુણા અત્યારે 16-16 વર્ષના ઉંમરલાયક થઈ ગયા છે, તેના માટે સારું રાજ ગોતો, રજવાડો ગોતે, પગે પેટને પેટે સોડાવી, આપણે દીકરીને શાસ્ત્રે સિધાવી, આપ ખુશીથી મને જાજો મારો નાથ, ખુશીથી મને જાજો. અરે હા, એ સતી, તમે એ પણ મારા મનની વાત કહી, કારણ કે આપણી સગુણા પણ ઉંમરલાયક થઈ ગઈ છે, સારો રાજકુમાર ગોતી એને શાસ્ત્રે ઓળાવી અને પછી જ હું વનમાં. અરે સ્વામીનાથ, એ વાત મને મંજૂર છે મારો નાથ. માટે પ્રધાનજી, હાલ ને હાલ ભૂદેવ ને રાજ દરબાર ની અંદર બોલાવો. આજે પરધન બોલાવે સારો રાજકુમાર ગોતી ને આવશો તો અજમલ નો તમને કોલ છે, તમારું શિરો માન્ય હું રાખીશ. Yeah.
गर्जना करे।